વૈષ્ણવ ગુમ થયેલ યુવાન 4 વર્ષે મળતા પરિવારજનો સાથે મિલન કરાવાયું. સ્ટોરી બાય કરણ વાકીલા, માં ન્યૂઝ લાઈવ, ભુજ, ગુજરાત. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો ટોમો ખાન, ઉંમર વર્ષ 53, જે છેલ્લા 4 વર્ષથી ગુમ હતો. એનો દોઢ હાથ છે, એક હાથ કાપેલો છે, ડાબો હાથ છે એ અડધો હાથ છે. એ સતત જુદા જુદા રાષ્ટ્રીય રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો છે. અને ત્યાર પછી અચાનક તે માંડવી પાસેના કોળાય પુલના 4 રસ્તા ઉપર લેખાયો હતો. ત્યાં એણે આશ્રયસ્થાન બનાવ્યું, થોડો સમય ત્યાં રહ્યો અને ત્યાંથી પછી તે ભુજ પહોંચ્યો હતો. ભુજમાં આવી અને તે રાવલવાડી રિલોકેશન સાઇટ, જે રઘુવંશી નગર ચોકડી છે હિલ ગાર્ડનથી આગળ, ત્યાં રઘુવંશી બસ સ્ટેશન પાસે તે દેખાયો. એટલે જાગૃત નાગરિકોએ માનવજ્યોતને ફોન કર્યો, અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ અને એને અમારા આશ્રમે લઈ આવવામાં આવ્યો અને ત્યાર પછી એની સારવાર કરવામાં આવી. અમારા આશ્રમનો માત્ર 14-15 દિવસનો મહેમાન બન્યો. અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ મથુરા પોલીસનો સંપર્ક કરી એના ઘર શોધવાના પ્રયત્નો કર્યા. આખરે એમાં સફળતા મળી અને એનું ઘર પણ મળી ગયું અને પરિવારજનોએ એવી ઈચ્છા દર્શાવી કે અમે તાત્કાલિક ભુજ અને તેડવા આવીએ છીએ. આજે એના પરિવારના એનો દીકરો સલમાન ખાન, એની બહેન સિતારાબેન, એનો જમાઈ ઇમરાન ખાન આજે ભુજ આવ્યા છે એને તેડવા માટે. ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે આવા ગુમ થયેલા લોકોને શોધી અને ઘર સુધી પહોંચાડવાનું કઠિન કામ માનવજ્યોત સંસ્થા કરી રહી છે, જેમાં અમને દરેકનો સાથ, સહકાર અને સહયોગ મળે છે. જેના કારણે આજે આ સંસ્થાએ લગભગ 1,250 જેટલા લોકોને ઘરે મોકલાવી દીધા છે. આજે જુઓ, કચ્છમાં હવે માનસિક દિવ્યાંગો દેખાતા પણ નથી. અમુક વિસ્તારો તો હવે ખાલી થઈ ગયા છે, ત્યાં એક પણ માનસિક દિવ્યાંગ નથી. એવા ઘણા બધા જિલ્લાઓ છે, કચ્છના જિલ્લાઓમાં ઘણા બધા તાલુકા એવા છે કે એ તાલુકાઓમાં હવે માનસિક દિવ્યાંગો પણ દેખાતા નથી. રસ્તે રજડતા અને રસ્તામાં પડ્યા પાથરા રહેતા, માર્ગોમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડી દીધા છે. એમનો પરિવારજનો સાથે 2, 5, 10, 15 વર્ષે મિલન થયું છે. એ ખૂબ જ આનંદની વાત છે કે આજે ટોનુ ખાન પણ પોતાના ઘર તરફ જઈ રહ્યો છે, એના પરિવારજનો એને તેડવા આવ્યા છે. ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે અને એના પરિવારમાં પણ આ છે ખુશી છવાય છે. જ્યારે એના દીકરાએ એના પિતાને બોલાવ્યો, તેને દીકરાના આંખમાં પણ આંસુ વાયા, કારણ કે એમ પણ થયું કે મારો બાપ 4 વર્ષ પછી મને મળ્યો છે. તો એ દીકરાને પણ ખુશી છે આજે અને માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માનવજ્યોત સંસ્થા આવા રખડતા ભટકતા પાગલોને વારે આવી છે અને ઘણા બધા માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘરે પહોંચાડી દીધા છે.